आप जोई रहा छो वीटीवी न्यूज, हूँ छू संजीवनी। सौथी पहला सूरत थी एक महत्वपूर्ण समाचार सामे आवी रहा छे। आ समाचार तरफ करी ली नजर। सूरत नी ओएनजीसी कंपनी में ब्लास्ट ना समाचार। हजीरा स्थित ओएनजीसी में मोटो धड़ाको थयो छे। एक पछी एक त्रण धड़ाका थया ने सूरत फायर ब्रिगेडे मेजर कॉल जाहिर कर्यो छे। अड़ाजण पाल अने वेसु विस्तार सुधी आ ब्लास्ट नो अवाज संभळायो हतो। ओएनजीसी नजीक थी इमारतो ध्रुजी उठी हती। बॉयलर में लीकेज बाद प्रचंड ब्लास्ट थयो होवाना समाचार। सूरत हजीरा रिलायंस की फायर ब्रिगेड टीम घटनास्थल पर पहुंची। क्रिप्को और एनटीपीसी की टीम पर पहुंची है घटनास्थल पर। 300 मीटर दूर थी पानी केमिकल नो फॉर्म मारो चलावी अने आग बुझावानो प्रयत्न थई रह्यो छे। सूरत आवती बॉम्बे हाई गैस की पाइपलाइन टर्मिनल में आ ब्लास्ट थयो। समग्र पाइपलाइन पेट्रोलियम लिक्विड थी भरायेली छे। आग बाद चिमनी में वधु गैस छोड़वानो शुरू करायो। ब्लास्ट बाद चार व्यक्ति गुम थयाना पण समाचार। त्रण कर्मचारी और एक सुरक्षा कर्मचारी मिसिंग होवाना समाचार छे। सूरत ओएनजीसी में कुल 24 टर्मिनल छे। टर्मिनल एक अने बे मां बॉम्बे हाई गैस मांथी क्रूड ऑयल आवे छे। बॉम्बे हाई थी सूरत सुधीनी पाइपलाइन 240 किलोमीटर लांबी छे अने आ पाइपलाइन दरिया किनारे नंखाय छे। दुर्घटना बाद उभराट खातेनो वाल बंद करवामां आव्यो छे। आश्रे 15 किलोमीटर पाइपलाइन में जे गैस हशे तेने फ्लेम टावर थी बाड़ी मुकाशे। हजीरा खाते आवेली ओएनजीसी कंपनी में 3:12 अचानक ब्लास्ट थतानी साथे जे छे समग्र विस्तार की अंदर धराधरूजी हती अने खास करीने हाल कंपनी गेटनी बहार वीटीवी की टीम पहुंची छे अने समग्र घटना पर सतत नजर राखी रहा छे। त्यारे कंपनी गेट पर सिक्योरिटी गार्ड जे छे कोई ने पण अंदर जवा देता नहीं। फक्त कंपनी कर्मचारी है तेना सिवाय तमाम माटे प्रवेश बंदी फरमावी देवामां आवी छे। कंपनी अंदर भागे जे आग लागेली छे अत्यारे जे मळे माहिती मळी रही छे माहिती मुजब हजीराना जे मुख्य टर्मिनल छे टर्मिनल में आग लागी छे। 3:12 जे छे आ प्रचंड धड़ाको थयो हतो। जे माहिती मळी रही छे ते प्रमाणे बॉम्बे हाईनी गैस पाइपलाइन जे सीधी सूरत आवे छे ए गैस पाइपलाइन नी अंदर धड़ाको थयो छे ने ए धड़ाको थतानी साथे जे छे आगनी ज्वाळाओ फूटी नीकळी हती अने आग लागतानी साथे जे छे कंपनीना कर्मचारीओ એલર્ટ થઈ ગયા હતા અને તાત્કાલિકપણે જે છે આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કરી દેવામાં આવ્યા હતા। મહત્વની વાત એ સામે આવી રહી છે કે આ કોલ મળતાની સાથે જે છે સુરત ફાયરની ટીમ દ્વારા આ સમગ્ર ઘટનામાં મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો। એમ્બ્યુલન્સ સહિતની તમામ જે છે વ્યક્તિઓ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે। હાલ જો કોઈ પણ વ્યક્તિઓ જે છે ઘાયલ થયા હોય કે મૃત્યુ પામ્યા હોય તેવી કોઈ માહિતી સામે નથી આવી રહી, પરંતુ જે મળતી માહિતી મુજબ છે 4 વ્યક્તિઓ અત્યારે હાલ મિસિંગ છે। 3 કર્મચારીઓ અને 1 સિક્યુરિટી ગાર્ડની અંદર શોધખોળ કરવામાં આવી રહી છે, એટલે કહી શકાય કે જે આગની ઘટના બની છે આગ કેટલા કલાકોમાં ઓલવાશે કહેવું તો મુશ્કેલ છે, પરંતુ અત્યારે જે છે એના પર કાબૂ મેળવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। કેમેરા પર્સન દેવેશ સોલંકી સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ સુરત। વધુ વિગતો સાથે આનંદ લાઈવ જોડાઈ ગયા છે ઘટનાસ્થળથી। જાણીએ આનંદ, જાણવા માંગીશું ગતકાલે મોડી રાત્રે ઓએનજીસી કંપનીમાં જે બ્લાસ્ટ થયો હતો, કેટલાક લોકો અત્યારે પણ જે નથી મળી રહ્યા ગુમ છે, એ લોકોની કોઈ જાણકારી મળી છે? ત્યાંની અત્યારની પરિસ્થિતિ શું છે જાણીએ વિગતે। જે પ્રકારે સવારે 3:12 જે આગની ઘટના બની હતી એ આગની ઘટના ઉપર અત્યારે કાબૂ મેળવવાના તમામ પ્રયાસો જે છે શરૂ કરી દેવામાં આવ્યા છે અને હું આપને દ્રશ્યની અંદર સીધા બતાવીશ કે જે જગ્યા ઉપર જે બે ટાવર દેખાઈ રહ્યા છે એની બાજુમાંથી થોડો થોડો ધુમાડો અત્યારે બહાર આવી રહ્યો છે અને ત્યાં જ આગની ઘટના જે છે બની હતી। જે મુખ્ય ટર્મિનલ 1 અને ટર્મિનલ 2 છે એ ટર્મિનલની અંદર આગની ઘટના બની હતી અને આગની ઘટના બન્યા બાદ તુરંત જ જે છે બોમ્બે હાઈનું જે મુખ્ય સ્ટેશન છે ત્યાં જાણકારી આપી દેવામાં આવી હતી અને ત્યાંથી જ ગેસની પાઇપલાઇન જે છે ત્યાંથી સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો। આ સમગ્ર જે પાઇપલાઇન છે 240 કિલોમીટર લાંબી પાઇપલાઇન છે અને એ પાઇપલાઇનની અંદર ઉભરાટ ખાતે જે આવેલો વાલ છે એ 15 કિલોમીટર પહેલાંનો વાલ બી બંધ કરી દેવામાં આવ્યો છે, એટલે ગેસનો પાઇપલાઇનની અંદર જે ક્રૂડ ઓઇલ આવે છે તમામ વસ્તુને અત્યારે અટકાવી દેવામાં આવી છે। અંશત આગ ઉપર કાબૂ મેળવી લેવાયો છે એ પ્રકારની જાણકારીઓ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। ફક્ત જે ધુમાડાઓ છે એ દેખાઈ રહ્યા છે અને સાથે સાથે જે ટર્મિનલ છે ટર્મિનલની અંદર ગેસ છોડી દેવામાં આવ્યો છે, એટલે કે ફ્લેમ માંથી બહાર નીકળી રહ્યો છે અત્યારે ગેસ, એટલે આગ ઉપર કાબૂ મેળવવાના તમામ પ્રયાસો જે છે પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યા છે। આપણી સાથે સિનિયર રિપોર્ટર શૈલેષ ત્રિવેદી જોડાઈ ગયા છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। તેઓ પણ સતત 3 વાગ્યાથી આ ઘટના ઉપર નજર રાખી રહ્યા છે, ખાસ કરીને એ જાણવા માંગીશું અત્યારે શું પરિસ્થિતિ છે। છેલ્લી હમણાં 2-1 મિનિટ પહેલા ફાયર બ્રિગેડમાંથી વિગત મળી છે અનુસાર લગભગ
गाड़ियों फायर सूरत फायर ब्रिगेड नी अहीं आवी हती, ए छ छ गाड़ी रिटर्न थई गई छे। तेनी साथे साथे फायर ब्रिगेड नी वात मानिए तो तेमनुं कहेवुं छे के प्लांट नी अंदर ज्यां आग लागी हती ए आग अत्यारे काबू में आवी गई छे। जानहानी अंगे हजी कोई ज विगत मळी नथी। वहेली सवारे ज्यारे लगभग 3:12 आ ब्लास्ट थयो हतो त्यारे फायर ब्रिगेडे जणाव्युं हतुं के जे टीम पहोंची फायर ब्रिगेडनी ए लगभग 300 થી 350 મીટર दूर रहीने आग ओलवानी कामगीरी करती थी। अलबत्त अद्यतन कहेवाय तेवुं ओएनजीसीनुं अहींया फायर फाइटर्स ने एनी फायर सिस्टम हती, एमणे पण आग पर काबू मेळवाना प्रयासो कर्या हता। हजी सुधी जानहानिनी खबर नथी पड़ी, परंतु आ जे अत्यारे धुमाड़ा देखाई रह्या छे ए टर्मिनल 1 અને 2 છે। આવા લગભગ 24 જેટલા ટર્મિનલ આમાં ઓએનજીસીમાં આવેલા છે અને ધડાકો એટલો પ્રચંડ હતો કે આસપાસના જે મગદલ્લા છે, ભાઠા છે, ઈચ્છાપુર છે, છેક અડાજણ છે, પાલ છે, રાંદેર છે, વેસુ છે, પીપલોટ છે, આ તમામ વિસ્તારમાં લોકોને જાણે ભૂકંપ આવ્યો હોય તેવો અનુભવ થયો હતો। એક પછી એક એમ 3 થી 4 મોટા ધડાકા થયા હતા। એ ધડાકાને કારણે આ વિસ્તારમાં રહેતા તમામ લોકો જાગી ગયા હતા। ભૂકંપ આવ્યો તો એવી લોકોને આશંકા ગઈ હતી, જો કે જેવા બહાર નીકળ્યા ત્યારે તેમણે આ બધા વિસ્તારમાંથી વેસ્ટમાં એટલે કે પશ્ચિમ દિશામાં આ ઓએનજીસીનો પ્લાન્ટ આવેલો છે એ દિશામાં આખું આકાશ લાલ થઈ ગયું હતું। લગભગ 2 થી 2.5 કલાક સુધી આવું એક દ્રશ્ય જોવા મળ્યું હતું। એમ કહી શકીએ કે વહેલી સવારે 3:15 વાગ્યાની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં સવાર જે 6 વાગે થતી હોય એની જગ્યાએ વહેલી સવારે 3 વાગ્યાથી 3:30 વાગ્યાથી લોકો જાગી ગયા હતા। એક મોટી આશંકા સેવાઈ રહી હતી। દરમિયાનમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવેલ પટેલ પણ સમગ્ર વિગત મેળવી હતી અને તેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમને આમાં લગાવી હતી। જે વિગતો આવી રહી છે તે અનુસાર આ જે બોમ્બે હાઈ ગેસની લાઇન છે એ લગભગ 240 કિલોમીટરની છે, એટલે કે બોમ્બે હાઈ ગેસથી લઈને સુરતના ઓએનજીસી પ્લાન્ટ સુધીની 240 કિલોમીટરની લાઇન છે। એનો એક વાલ, છેલ્લો વાલ અહીંયા ઉભરાટમાં છે, જે દરિયાઈ માર્ગે ગણીએ તો લગભગ 12 થી 15 કિલોમીટર જેટલું થાય છે। આ આખી પાઇપલાઇન છે બોમ્બે હાઈ ગેસની એ કોસ્ટલ હાઈવેની પાઇપલાઇન છે, એટલે કે સુરતથી મુંબઈ બોમ્બે હાઈ ગેસનો જે પ્લાન્ટ છે ત્યાં સુધી દરિયાના કિનારે કિનારે અમુક જગ્યાએ દરિયાની અંદર આ પાઇપલાઇન નાખવામાં આવી છે। આ દેશનું સૌથી મોટું જે ઓએનજીસીનું બોમ્બે હાઈ ગેસ પ્લાન્ટ છે એની આ મુખ્ય પાઇપલાઇન છે। અહીંયા ઓએનજીસીમાં એ ક્રૂડ ઓઇલ ની ઉપર રિફાઇનરી છે, અહીંયા ફિલ્ટર પ્લાન્ટ છે, ટર્મિનલ છે, અહીંયાથી દેશના અન્ય ભાગમાં પણ મોકલવામાં આવે છે। સાથે સાથે એચબી જે હજીરા ભાગલપુર જગદીશપુર વાળી જે લાઇન છે એનું કનેક્શન પણ અહીંયા હોવાની વિગતો મળી રહી છે। ખૂબ મોટો પ્લાન્ટ છે, દેશના મોટા જે ઓએનજીસીના પ્લાન્ટ છે તે પૈકીનો એક છે। જે રીતે બ્લાસ્ટ થયો છે અને જે આગ લાગીને દુર્ઘટના બની છે, ઓએનજીસીના અધિકારીઓએ તાબડતોબ એ દિશામાં તપાસ શરૂ કરી છે। લીકેજ હતો તો લીકેજ કઈ રીતે થયો એ તમામ વિગતો અત્યારે મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। ચોક્કસ, જે પ્રકારેની વિગતો મળી રહી છે એ પ્રકારે વિગતો મેળવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। હાલ પણ જે માહિતી મળી રહી હતી કે 3 થી 4 વ્યક્તિઓ જે મિસિંગ છે એ બાબતે પણ હજી સુધી કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા કરવામાં આવી નથી, એટલે કહી શકાય કે જે ઓએનજીસીનો પ્લાન્ટની અંદર આગ છે હાલ કાબૂમાં દેખાઈ રહી છે, પરંતુ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ઓએનજીસીના સત્તાધીશો જ્યારે બહાર આવશે, મીડિયા સાથે વાત કરશે ત્યારે જ એકચ્યુઅલ પરિસ્થિતિનો ખ્યાલ આવશે। જી સંજીવની, આનંદ જાણવા એ પણ માંગીશું કે જે આ પાઇપલાઇન હતી જે સપ્લાય થતો હતો ગેસ, જેમાં આપે જણાવ્યું કે 24 ટર્મિનલ આવેલા છે અને એવામાં જ્યારે આ આટલો મોટો બ્લાસ્ટ, આટલી મોટી ઘટના પ્રકાશમાં આવી છે, ગેસ સપ્લાય બંધ કરવા માટે કોઈ પગલાં લેવાયા છે? અને જો હા તો એ શું પ્રકાર, કેવા પ્રકારના પગલાં લઈ રહ્યા છે અત્યારે? જી ચોક્કસ સંજીવની, જે પ્રકારેની ઘટના સામે આવી, ઘટનાની જાણ થતાની સાથે તુરંત જ ઓએનજીસીના જે અધિકારીઓ છે તે એક્શનમાં આવી ગયા હતા અને તમામ અધિકારીઓ એક્શનમાં આવ્યાની સાથે જ જે છે આગની ઘટના જ્યારે બની તુરંત જ જે છે મુંબઈથી જે પાઇપલાઇન સીધી 240 કિલોમીટર આવી રહી છે, ઓએનજીસીની એ પાઇપલાઇન જે છે બોમ્બે હાઈના ગેસ સ્ટેશન સાથે કનેક્ટેડ છે, તુરંત જ બોમ્બે હાઈને જાણ કરી દેવામાં આવી હતી અને ત્યાંથી જે વાલ છે ગેસના એ બંધ કરી દેવામાં આવ્યો હતો, સપ્લાય રોકી દેવામાં આવી હતી, ત્યારબાદ જે 240 કિલોમીટર
मीटर की अंदर है 52 जेटला वाल्व आवेला है। एमां छेल्लो वाल्व जे छे ए छेल्लो वाल्व उभराट खाते आवेलो छे, एने पण बंद करी देवामां आव्यो छे। एटले गैस सप्लाई जे छे, तमाम क्रूड ऑइल नी सप्लाई जे आवी रही छे, सप्लाई ने बंद करी देवामां आवी छे। अत्यारे हाल तरत ज ओएनजीसी जे छे एमना द्वारा ऐतिहासिक कदम जे छे लई लेवामां आव्या हता। ने महत्वनी वात जे सामे आवी रही छे के ओएनजीसी पासे पोतानुं ज फायर टेन्डर जे छे एकदम अद्यतन छे, एटले ए अद्यतन फायर टेन्डर नी साथे साथे तुरत ज कामगीरी शुरू करी देवामां आवी हती। एटले जे तमाम गैस पाइपलाइन ने बंद करवानी साथे साथे आग बुझावानी जे कामगीरी छे एने पण शुरू करी देवामां आवी हती। एटले ज अत्यारे जे छे परिणामो मळी रह्या छे ने आग અંશત કાબૂમાં આવી ગઈ હોવાનું સૂત્રો દ્વારા જે જાણવા મળી રહ્યું છે તેને લઈને લાગી રહ્યું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એને જોતા પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે અને આ પરિસ્થિતિ જે કાબૂમાં આવી છે તેને લઈને લાગી રહ્યું છે કે ઓએનજીસીની જે સમય સૂચકતા હતી એ સમય સૂચકતા અત્યારે કામ લાગી છે। જી સંજીવની, બિલકુલ આપણે એ પણ જાણવા માંગીશું જે પ્રકારની આગ છે, જે પ્રકારની મોટી આગ સ્વરૂપ ધારણ કર્યું છે, 300 મીટર દૂરથી પાણી કેમિકલ ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આગ થોડા સમયમાં કાબૂમાં પણ આવી જશે, પરંતુ ગઈકાલે મોડી રાત્રે આગના કારણે આસપાસની ઇમારતો પણ ધ્રુજી ગઈ હતી। કઈ કઈ જગ્યાએ તેની અસર જોવા મળી રહી છે આગ બ્લાસ્ટની? સુરત ઓએનજીસી કંપનીમાં બ્લાસ્ટના સમાચાર ગઈકાલે મોડી રાત્રે 3 કલાકની આસપાસ એક મોટો ધડાકો થયો છે। હજીરા સ્થિત ઓએનજીસીમાં એક પછી એક 3 ધડાકા થતા જ ચિંતાનો વિષય, કારણ કે સુરત ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો। સુરતના અડાજણ, પાલ અને વેસુ વિસ્તાર સુધી આ બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો। ઓએનજીસી નજીકની ઇમારતો પણ આ બ્લાસ્ટના કારણે ધ્રુજી ઉઠી હતી। બોઇલરમાં લીકેજ બાદ પ્રચંડ બ્લાસ્ટ થયો હતો। 1, 2 અને 3 મોટા બ્લાસ્ટની આસપાસના વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ફરી એકવાર આનંદ જોડાઈ ગયા છે। આનંદ, સવાલ એ હતો કે જે પ્રકારની આગ અને બ્લાસ્ટ ના સમાચાર આપ જણાવી રહ્યા છો, થોડા સમય બાદ કાબૂમાં પણ આવી જશે, કારણ કે જહેમત ફાયર બ્રિગેડના જવાનો ઉઠાવી રહ્યા છે, પરંતુ આસપાસનો જે વિસ્તાર છે તે વિસ્તારમાં કેવી અસર તેની પહોંચી છે? જી સંજીવની, જે પ્રકારે પહેલો બ્લાસ્ટ થયો તેનાથી જ લોકોમાં જે ડરનો માહોલ હતો, સુરતનો જે વિસ્તાર છે, સુરતના વિસ્તારની અંદર હજીરાથી જે જોડાયેલો વિસ્તાર છે, અડાજણ, પાલ સહિતના જે વિસ્તારો છે, વિસ્તારોની અંદર આગનો જે માહોલ બન્યો હતો તેને લઈને જે બ્લાસ્ટ થયા હતા, એ બ્લાસ્ટ બાદ જે છે લોકો ડરના માર્યા બિલ્ડિંગની નીચે આવી ગયા હતા, અને બિલ્ડિંગની નીચે આવ્યા ત્યારે લોકોને ભૂકંપના આંચકા થયા હોય એ પ્રકારની માહિતી હતી। આપણી સાથે આપણા સિનિયર રિપોર્ટર શૈલેષ ત્રિવેદી જોડાયા છે, એમની સાથે વાત કરીશું। ખાસ કરીને એ જાણવા માંગીશું કે જે પરિસ્થિતિ હતી, લોકોમાં એક ગભરાટનો માહોલ હતો, કઈ રીતની પરિસ્થિતિ તે સમયે ઊભી થઈ હતી? લગભગ 3 વાગ્યા વહેલી સવારે 3 વાગ્યા અને 12 મિનિટનો આ પહેલો બ્લાસ્ટ થયો હતો। ત્યાર પછી તબક્કાવાર એક પછી એક 3 બ્લાસ્ટ થયા હતા। ધડાકા એટલા પ્રચંડ હતા કે જાણે ભૂકંપ આવ્યો હોય એવું લાગતું હતું। દરમિયાનમાં અત્યારે જ થોડા સમય પહેલાં જિલ્લા કલેક્ટર, જેઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટના વડા છે, તેમણે જે એક બ્રીફ કર્યું છે તેમાં સુરત મહાનગરપાલિકાના 7 ફાયર ફાઇટરને મોકલવામાં આવ્યા હતા, તેની સાથે સાથે ઓએનજીસીના ફાયર ફાઇટર અંદર હતા। આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા નથી મળ્યું। બીજું અગત્યનું છે કે આગનું કારણ જાણવા નથી મળ્યું, તેની સાથે સાથે અંદર જાનહાનિ કેટલી થઈ, કેટલા લોકો હતા, ટર્મિનલ હતું તો તેને ઓપરેટ કરનાર કેટલા હતા, સાથે સાથે સિક્યુરિટી ગાર્ડ્સ કે કોઈ હતા કે કેમ, એની કોઈ વિગતો હજી સુધી આવી નથી, એવું જિલ્લા કલેક્ટરનું કહેવું છે। બીજી તરફ જે રીતનું અત્યારે થોડો ધુમાડો દેખાય છે એ બાબતે જિલ્લા કલેક્ટર ડૉક્ટર ધવલ પટેલે એવો ખુલાસો કર્યો છે કે જે પાઇપલાઇનમાં જેટલો ગેસ છે, જેટલું ક્રૂડ ઓઇલ છે, એ જ્યાં સુધી બળી નહીં જાય ત્યાં સુધી આગ ચાલુ રહેશે, કદાચ એ 1, 2 કે 3 દિવસ પણ લાગી શકે, પરંતુ ઓએનજીસીની ઉચ્ચ સ્તરીય જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ છે, જે પોતાનું ઓએનજીસીનું એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, ક્રિટિકલ આવી કોઈ કન્ડિશન હોય એને માટેનું, એ પણ એમાં કાર્યરત થયું છે, એ પણ આગ ને ઉપર કાબૂ મેળવવાનું અને મિનિમમ ડેમેજ જેને કહેવાય કે બાકીના જે 24માંથી 2 પ્લાન્ટમાં આગ લાગી છે તો બાકીના 22 પ્લાન્ટને મિનિમમ નુકસાન થાય, ડેમેજ થાય એને માટેની કાર્યવાહી ચાલુ રહી છે। આમ અંદર અત્યારે જો જોઈએ તો આપણે જ્યાં ઊભા છીએ તેનીથી આગળ 1 કિલોમીટર ઓએનજીસીનો મેઇન ગેટ છે, અને ઓએનજીસીના એ મેઇન ગેટથી લગભગ એક
सवा किलोमीटर दूर प्लांट आवेलो छे। एक अने बे नंबरनो टर्मिनल छे, बाकीना जे अत्यारे देखाय छे ग्रीनरी एनी पाछळ बाकीना बीजा 22 प्लांट पण छे। बधा प्लांट ने साचवा बचावानी अत्यारे कवायत हाथ धराई छे। जो के खूब मोटी दुर्घटना कही शकाय, एक राहतना समाचार अत्यार सुधीना ए छे के हजी सुधी कोई जानहानिना खबर आव्या नथी। जे महत्वनी एक माहिती एवी मळी रही छे के बॉम्बे हाई ने जेवी जानकारी आपवामां आवी ते केटलाक अधिकारीओ बॉम्बे हाई थी ओएनजीसी सुधी आवा माटे पण निकळ्या छे, ए बाबते आपनी पासे कोई जानकारी? ચોક્કસ, મેં જેમ કીધું તેમ કે ઓએનજીસી નું પોતાનું એક ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે, ક્રિટિકલ કન્ડિશન વખતનું મેનેજમેન્ટ છે, એ અધિકારીઓ અત્યારે બધા સક્રિય થયા છે, અમુક ટીમ પણ ચોક્કસ આવશે ઓએનજીસી માટે। આ દુર્ઘટના જે બની છે, આગ લાગી છે, બ્લાસ્ટ થયા છે, એ તો એમને માટે દુઃખદ છે, પરંતુ સૌથી અગત્યનું છે કે દેશની સૌથી મોટી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કંપની છે, એના અનેક પ્લાન્ટ આવેલા છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે ખાસ કરીને, અને ખૂબ જ જ્વલનશીલ છે, ત્યારે બાકીના જે પ્લાન્ટ છે તેમાં અત્યારે જે આ દુર્ઘટના બની છે, એ દુર્ઘટના ભવિષ્યમાં બીજા પ્લાન્ટમાં કે અહીંયા ન બને અને કોઈ મોટી જાનહાનિ ન થાય એને માટેની જે તકેદારી રાખવાની છે એ દિશામાં ચોક્કસપણે ઓએનજીસી વિચારશે, અને જો વાત માનીએ તો ચોક્કસપણે ઓએનજીસીના અધિકારીઓને આ દુર્ઘટના અંગે વિગત મળી ગઈ હશે, કારણો મળ્યા હશે, તો એ વર્કઆઉટ પણ અત્યારે ચાલતું હશે। ચોક્કસ, જે પ્રકારેની માહિતીઓ મળી રહી છે કે હાલ ઓએનજીસીની જે પાઇપલાઇનની અંદર આગ લાગવાની ઘટના બની છે, એ ઘટનાને પગલે જે છે બોમ્બે હાઈથી પણ કેટલાક અધિકારીઓ જે છે સુરત આવવા માટે નીકળી ચૂક્યા છે, અને મહત્વની વાતો એ સામે આવી રહી છે કે આગ લાગવાના જે ચોક્કસ કારણ છે, જે બ્લાસ્ટ થવાના ચોક્કસ કારણો છે, એના ઉપર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે, અને ટૂંક જ સમયની અંદર એનો અહેવાલ પણ આવી જશે કે શા કારણોથી આગ લાગી, અને ભવિષ્યમાં એ કારણો પર તકેદારી રાખવા માટેની પણ ઓએનજીસીની તૈયારી છે। જી સંજીવની, બિલકુલ આનંદ, ધન્યવાદ જાણકારી માટે, અપડેટ્સ મેળવતા રહેશું। તો સુરતથી આ સમાચાર, ઓએનજીસી કંપનીમાં મોટો બ્લાસ્ટ, હજીરા સ્થિત ઓએનજીસીમાં ગઈકાલે મોડી રાત્રે પહેલો બ્લાસ્ટ 3 કલાકે થયો, અને ત્યારબાદ તબક્કાવાર 1, 2 અને 3 ધડાકા થયા। સુરત ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે, અને હાલ તો આ આગને ઓલવવા માટે પ્રયત્નશીલ ફાયરના જવાનો છે।